કડોદરા બારડોલી રોડ પર તાતીથૈયા પાટિયા નજીક ઇકો કાર સાથે ડમ્પર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ડમ્પર ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો, જ્યારે ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓને ભારે જહેમત બાદ કારનો દરવાજો તોડીને બહાર કાઢી સારવાર અર્થે 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરત બારડોલી ધુલિયા હાઈવે રોડ પર તાતીથૈયા પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. હલદરુ ગામ ખાતે રહેતા પંકજભાઈ ખટીક તથા તેમના ભાઈ નિલેશભાઈ ખટીક ધંધારથી પોતાની ઇકો કાર નંબર GJ19BA0477 લઈને નીકળ્યા હતા, જે દરમિયાન સવારના સમયે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામના પાટિયા પાસે ઇકો કારને એક ડમ્પર નંબર GJ12AZ4551ના ચાલકે અડફેટે લીધા હતા. તડાકાભેર ઇકો કાર સાથે મસ્ત મોટું ડમ્પર ભટકાતા ઇકો કારની આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. ઇકો કાર ચાલક દ્વારા સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત થયો હોવાનું નિવેદન ચાલકે આપ્યું હતું. જોકે ગમકવાર અકસ્માત સર્જી ચાલક ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હતો. ઉરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે ઇકો કારને અડફેટે લેતા ઇકો કારમાં સવાર ચાલક સહિત અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. જોકે ટક્કર એટલી ગંભીર હતી કે કારમાં સવાર બંને વ્યક્તિઓને આગળનો દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કડોદરા જીઆઈડીસી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું ભારણ હળવું કર્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા નજીકની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માત થયો હોવા છતાંય બંનેને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી. મારું નામ પંકજ ખટીક કિશનભાઈ છે. ક્યારે? હલદરુ રહેવાનું. તો સવારે ક્યાં જતા તમે? શું ભાઈ? અમે સવારે મતલબ ઘરેથી ઉઠ્યા, ચા પાણી પીધું, પછી અમે ધંધા ઉપર જતા હતા. સુરત ધંધા પર જતા હતા. રસ્તામાં આવતા આવતા ચાર રસ્તા આવ્યા તો ગાડી એકદમ સ્લો હતી મારી. અમે તે અચાનક બાઇક વાળો આવ્યો, એ સ્પીડમાં હતો. એના બચાવના ચક્કરમાં જરાક મેં ગાડીને એ બાજુ લીધી. તે હામેની ટ્રકવાળો આવતો હતો, એ સ્પીડમાં હતો ટ્રકવાળો. એને મેં બ્રેક માર્યો તો હવે મારા ભાઈને કંઈ ભૂજ્યું નહીં, અચાનક જ આંખની આમે અંધારો આવી ગયું. કંઈ નહીં ખબર પડી મને એવું શું થયું, મને કયા ભાઈએ કાઢ્યું એ પણ મને ખબર નહીં. મને બહાર કાઢ્યા, બહાર લાવીને પછી મને પૂછ્યું કેવું છે અત્યારે, કેટલું સારું છે. મારા ભાઈ પણ મારા હારે બેહેલા હતા, એ સીટ બેલ્ટ પહેરેલું હતું, અમે બધું કમ્પ્લીટ હતું. ગાડી પણ ચલાવતી, ગાડી મેં જ કરતો હતો. કેતન પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ચલથાણ.